जय श्री कृष्ण मित्रों, चैप्टर टू स्टैंडर्ड 10 बहुपदी लास्ट बे लेक्चर आपणे भण्या एमां ए बन्ने लेक्चरनी अंदर आपणे वात करी थी। पहला लेक्चरनी अंदर बहुपदीनुं स्वरूप समझाया था, एना शून्य विशे बेसिक माहिती मेळवी थी। बीजा लेक्चरनी अंदर शून्य अने सहगुणक वच्चेनो संबंध आपणे मेळव्यो हतो। बेसिकली आपणे शून्य मेळवा हता અને શૂન્યના સરવાળા, એના ગુણાકાર અને બહુપદીના સહગુણક વચ્ચે શું સંબંધ છે એની વિશે ચર્ચા કરી હતી। આજે થોડુંક આપણે ઉલટું જોવાનું છે કે ધારો કે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી એ એક્સનો સ્ક્વેર प्लस बी एक्स प्लस सी इज इक्वल टू सॉरी ना शून्यो छे। बराबर, आल्फा ने बीटा कोई द्विघात बहुपदी ना शून्य छे। तो आज शून्य छे एने हूँ आम लखी शकूँ कि एक्स माइनस आल्फा एक्स माइनस बीटा बराबर इज इक्वल टू पी ऑफ एक्स। पी ऑफ एक्स मीन्स बहुपदी। बराबर, कि ए एक्स नो वर्ग प्लस बी एक्स प्लस सी इज इक्वल टू एक अँ के अचणाक गुणाकार में आवशे। शू काम आवशे हम बात करूँ हूँ तमने। बराबर, के ज्या के इज नॉट इक्वल टू जीरो। आ गुणाकार में आवेलो के एवो छे के घनी बधी बहुपदी हशे एवी के जेना दरेक पद माथी कोई वस्तु कॉमन निकलती हशे। बराबर, ई एना शून्य में नहीं आवे कारण के छेद उड़ी जशे। તમને ફોર એક્ઝામ્પલ હું તમને કહું, છેદ ઉડાડીએ તો અને છેદ ન ઉડાડીએ તો શું ડિફરન્સ થાય એની એક આપણે આગળના દાખલામાં ચર્ચા કરશું। તો અત્યારે બેઝિકલી એવું વિચારી કે આ જે છે એ સ્વરૂપ છે। બરાબર, દાખલા તરીકે એક બહુપદી હું લઉં છું, દાખલા એક્ઝામ્પલ માટે ફોર એક્સનો સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ નાઇન, આ આપણી એક બહુપદી છે પી ઓફ એક્સની। ક્લિયર, હવે આ પી ઓફ એક્સની બહુપદીના શૂન્ય મેળવી તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફોર એક્સનો સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ એક્સ પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો। આ એકચ્યુઅલી પૂર્ણર પદાવલી છે, તો હું અવયવ પાડીને લઈ શકાય, હું અત્યારે બંને રીતે કરું છું। ફોર એક્સનો સ્ક્વેર છત્રીસના એવા અવયવ પાડો બહાર આવે, સિક્સ એક્સ પ્લસ સિક્સ એક્સ પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આ ટુ એક્સ કોમન, અંદર આવશે ટુ એક્સ પ્લસ થ્રી, થ્રી કોમન, ટુ એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે બંને કાઉન્સ આપણા સરખા એવા, બંને શૂન્ય સરખા છે, અથવા તો એમ કહી ગયો કે એક જ શૂન્ય છે। આ ટુ એક્સ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય ટુ, અને અહીંયા પણ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય ટુ। હવે જો આને ઉલટું લેવામાં આવે કે મારી પાસે આ બે શૂન્ય છે, એક આલ્ફા અને એક બીટા છે, ઓકે, તો હું સૌથી પહેલાં શું કરીશ કે ટુ એક્સ માઇનસ આ બાજુ આવે પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને એ જ રીતે આને થશે, એટલે આ જો પદ આવ્યું એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા જેવું, પછી આ બંનેનો ગુણાકાર થશે, અને જ્યારે એને પાછળની બાજુ એનું એક્સપાન્શન આપી દેવામાં આવે તો આપણને શું મળી જશે પી ઓફ એક્સ। એટલા માટે આ બહુપદીના જે શૂન્ય ઉપરથી સ્વરૂપ આવે છે કયું છે, કે એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા। જો તમને બહુપદીના શૂન્ય આપ્યા હોય અને એના ઉપરથી બહુપદી શોધવાની હોય તો હવે તમને આનાથી આગળ વધીએ કે આનું કે એક્સપાન્શન કરીએ તો કંઈક આવું મળશે, જો એક્સ વર્ગ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આ કે આમાંથી એક્સ વર્ગ એમને એમ રહેવા દઉં માઇનસ આમાંથી એક્સ કોમન નહું ને, તો મને કંઈક આવું મળે આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા। જો એક્સ કોમન લીધો તો આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ ઇન્ટ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, એટલે આ વસ્તુ કંઈક આવી રીતે આવી કે શૂન્ય ના સરવાળા એટલે કે આલ્ફા પ્લસ બીટા અને ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા પરથી દ્વિઘાત બહુપદી। બરાબર, તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કંઈક આવું હશે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે
एक्स वर्ग माइनस अल्फा प्लस बीटा इंटू एक्स प्लस अल्फा इंटू बीटा। तो आ वस्तु पर थी आपणे द्विघात बहुपदी मेळवी शकशुं। कई बे वस्तु आपी लेशे, द्विघात बहुपदीना शून्यना सरवाळा अने शून्यना गुणाकार। शून्य आप्या होय त्यारे नहीं, जो तमने शून्य आप्या होय अने मात्र तमने एम कहे कि भाई बे शून्य छे तो आल्फा ने बीटा बे शून्य छे अने एना उपरथी द्विघात बहुपदी मेळवो, तो आपणुं स्वरूप आ हशे। जो बराबर आ शुं छे, द्विघात बहुपदीना शून्यों पर थी बहुपदी। आ शून्यना सरवाळा पर थी नहीं, मात्र शून्यनी चर्चा करी हो कि आ बे शून्य छे एना उपरथी बहुपदी मेळवो, तो आ भाग आवशे। जो तमने बे शून्यना सरवाळा अने गुणाकार आपेला होय तो आपणे आ लेशुं। क्लियर? एक्जाम्पल लीए आपणे, आपणी पासे अहींया बे एक्जाम्पल लीधा छे। फर्स्ट एक्जाम्पलनी अंदर तमने शून्यनो सरवाळो बे आपेलो छे अने गुणाकार माइनस त्रण आपेलो छे। हवे शून्यनो सरवाळो एटले आल्फा प्लस बीटा इज इक्वल टू टू छे अने आल्फा इंटू बीटा इज इक्वल टू माइनस थ्री छे। क्लियर? हवे वात करी आपणे पी ऑफ एक्स एटले के बहुपदीनी, तो आपणुं स्वरूप छे सरवाळा उपरथी अने गुणाकार उपरथी के एक्स वर्ग माइनस आल्फा प्लस बीटा इंटू एक्स प्लस आल्फा इंटू बीटा। क्लियर? के छे अचळांक स्वरूपे छे, के इज नॉट इक्वल टू ज़ीरो, कारण के ज़ीरो होय तो बधुं नकामुं छे आपणा माटे। ई आर वास्तविक संख्यामांथी कोई पण किंमत होई शके छे। एक्स वर्ग माइनस आल्फा प्लस बीटा आपणी पासे छे बे, तो टू एक्स प्लस आल्फा इंटू बीटा छे माइनस थ्री, तो आपणी बहुपदी थशे के एक्स वर्ग माइनस टू एक्स माइनस थ्री। आ आपणी बहुपदी थी गई पी ऑफ एक्स। हवे सपोज तमने एम कहे कि आ बंनेना शून्य शोधो। जो शून्य नहीं शोधेला, आपणी पासे जे हतुं ए शून्यनो सरवाळो हतो अने गुणाकार हतो, आपणी पासे ज़ीरो नहोता। बहुपदीनुं स्वरूप कंईक आपणी पासे आवुं छे कि पी ऑफ एक्स बराबर के एक्स माइनस आल्फा एक्स माइनस बीटा। आ जे छे ई अचळांक छे, पण ज्यारे शून्य शोधवानी वात आवे त्यारे आपणुं बहुपदी आ भाग ज मळशे। एटले के अहींया जे छे ई के भाई पी ऑफ एक्स इज इक्वल टू एक्स वर्ग माइनस टू एक्स माइनस थ्री। तो शून्य शोधवा छे तो पी ऑफ एक्स बराबर ज़ीरो, आ एक्स वर्ग माइनस टू एक्स माइनस थ्री बराबर ज़ीरो, त्रणना एवा भाग पाड़ो बे आवे तो के एक्स माइनस थ्री एक्स प्लस वन, तो एक्स माइनस थ्री इज इक्वल टू ज़ीरो, तो एक्स इज इक्वल टू थ्री, अने एक्स प्लस वन इज इक्वल टू ज़ीरो, तो एक्स इज इक्वल टू माइनस वन। आ बेना शून्य थिया। हवे जो तो शून्यनो सरवाळो करो तो त्रण वत्ता माइनस एक एटले बे आवी जाए, गुणाकार करो तो माइनस त्रण। तो आ बे रीतना पूछी शके। तमने जो आ वस्तु पूछे कि बे शून्य छे तो तमारे अहींयाथी ऊंधू चालवानुं छे कि एक्स इज इक्वल टू थ्री लियो, तो कड़ो आ बाजू जाए। એનો એકાદો દાખલો હમણાં ગણીએ છે, આ તો જસ્ટ બે વસ્તુ કરી મેં કે જે શૂન્યનો સરવાળો આપ્યો છે, ગુણાકાર આપ્યો છે, એના ઉપરથી બહુપદી મેળવી અને બહુપદી ઉપરથી એના શૂન્ય મેળવવા। જો આ બે વસ્તુ બહુ જુદી છે, ઘણીવાર કન્ફ્યુઝ થઈ જાય, આ શું છે? શૂન્યનો સરવાળો છે, આ ગુણાકાર છે અને આ શૂન્ય છે, બરાબર? આ આલ્ફા પ્લસ બીટા છે, જ્યારે આ આલ્ફા અને બીટા છે। ક્લિયર? एक बीजो एक्जाम्पल लीए, एनी अंदर जुए आपणे के अहींया आल्फा प्लस बीटा इज इक्वल टू माइनस थ्री, आल्फा इंटू बीटा इज इक्वल टू माइनस फोर छे। आपणी पासे बहुपदी माटे छे स्वरूप के एक्स वर्ग माइनस आल्फा प्लस बीटा इंटू एक्स प्लस आल्फा इंटू बीटा, ज्या के इज नॉट इक्वल टू ज़ीरो। आ के अमने एम रहेवा दियो, एक्स वर्ग माइनस आल्फा प्लस बीटा इज इक्वल टू माइनस थ्री इंटू एक्स प्लस आल्फा इंटू बीटा इज इक्वल टू माइनस फोर। आपणी पासे आवशे के एक्स वर्ग प्लस थ्री एक्स माइनस फोर। तो आ बहुपदी थी गई। के ज़ीरो न होई शके, पण धारो कि कोई पद कॉमन नहीं निकलतु, तो के इज इक्वल टू वन होई शके, एटले के नी कोई किंमत मतलब धरावती नहीं।
હવે આપણે આના શૂન્ય શોધીએ. તો કે ભાઈ બહુપદી જે છે એ કઈ છે? પી ઓફ એક્સ બરાબર છે એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ માઇનસ ફોર. બહુપદીના શૂન્ય એટલે પી ઓફ એક્સ બરાબર ઝીરો, આ આપણે ભણી જ ગયા છીએ. તો કે એક્સ વર્ગ પ્લસ થ્રી એક્સ માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ પ્લસ ફોર એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ચાર એકા ચાર, એક્સ પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર, અને બીજું આવશે એક્સ ઇક્વલ ટુ વન. ક્લિયર? તો આ બે આપણા શૂન્ય થઈ ગયા. હવે જો ચેક કરો તો શૂન્યનો સરવાળો કરો તો માઇનસ ફોર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી. બેનો ગુણાકાર કરો, માઇનસ ફોર ઇન્ટુ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર. એટલે આ જ કે શૂન્ય છે, આ શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે. આ બંને રીતે પૂછી શકે કોઈ પ્રશ્ન, એકાદ માર્ક કે બે માર્કની અંદર એવું કે ભાઈ શૂન્યનો સરવાળો આપેલો છે, ગુણાકાર આપેલો છે, એના ઉપરથી બહુપદી મેળવો અને બહુપદી ઉપરથી ફરી પાછા એના શૂન્ય મેળવો. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા આપણને શૂન્યનો સરવાળો આપેલો છે, શૂન્યનો ગુણાકાર આપેલો છે, આપણે બહુપદી મેળવવાની છે. આપણી પાસે છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ. ઓકે, આપણી પાસે પી ઓફ એક્સનું સ્વરૂપ છે, પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો કે આ એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી, એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ. હવે આની અંદર છ લસા લઈ લો તો આ આવશે કે સિક્સ એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી. ક્લિયર? અપોન સિક્સ, એ અપોન સિક્સ હું બહાર લઈ લઉં છું, બરાબર? તો આ આપણું બહુપદીથી. હવે આ શૂન્યોના સરવાળા અને ગુણાકાર ઉપરથી જે આપણે બહુપદી મેળવી છે એની એક બીજી પદ્ધતિ પણ છે. એ પદ્ધતિ છે આ રીતની કે તમારી પાસે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. ક્લિયર? અને આલ્ફા ઇન્ટુ બીટા છે એનું સૂત્ર શું છે? સી અપોન એ. હવે આલ્ફા પ્લસ બીટા અહીંયા તમારી પાસે શું આપ્યા છે? બે બીજનો સરવાળો આપ્યો છે, માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ વન બાય થ્રી. એટલે તમે કહી શકો કે બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય થ્રી, બરાબર? માઇનસ આ બાજુ લઈએ. આલ્ફા ઇન્ટુ બીટા આપેલા છે વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ, તો સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ. હવે આ બંનેની અંદર તમને જે દ્વિઘાત સમીકરણના સહગુણક હોય એની ચર્ચા કરેલી છે. જો એ બી અને સી એ ત્રણ કહી શકો, બી અહીંયા એ ટુ છે, બે અલગ અલગ છે તો એ ચાલે નહીં, એટલે બંનેને આપણે સરખા કરવા પડશે. તો તમારે સિમ્પલ વિચારવાનું છે કે આ બંનેનો જે લસા હોય એના એ છેદમાં આવવો જોઈએ બંનેને. તો ત્રણ અને બેનો લસા છ છે, તો બંનેના છેદમાં છ લાવવા માટે હું આવી રીતે કરીશ કે બી અપોન એ આને ઉપર નીચે બે વડે ગુણું તો ટુ અપોન સિક્સ, અને આને ઉપર નીચે ત્રણ વડે ગુણું તો થ્રી અપોન સિક્સ. ક્લિયર? મૂળ આપણે બંનેના છેદ સરખા કરવાના છે. જો છેદ સરખા હોય તો આવી કોઈ કરવાની જરૂર નથી. તો આને કહી શકાય બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ કે, કારણ કે ગુણોત્તરમાં છે એટલે સાદા માઇનસ ટુ નહીં લખીએ આપણે. એ ઇઝ ઇક્વલ ટુ સિક્સ કે અને સી ઇઝ ઇક્વલ ટુ થ્રી કે. અહીંયા એ તો આપી દીધેલો છે. ક્લિયર? હવે જે દ્વિઘાત સમીકરણ બહુપદી છે કેવું છે? દ્વિઘાત બહુપદી છે આપણી પાસે એ એક્સનો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. તો એ બરાબર શું છે? સિક્સ કે એક્સનો સ્ક્વેર પ્લસ બી બરાબર શું છે? માઇનસ ટુ કે એક્સ, અને સી બરાબર છે થ્રી કે. આમાંથી કે કોમન લઈએ તો આ આવશે સિક્સ એક્સનો સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી. બરાબર? જો આવી ગયું ભાઈ, આ જે સિક્સ ન આવ્યા શું કામ? તો કે ભાઈ આ ડિફરન્સ આવશે, આ અચળ છે, શું છે એ ખબર નથી. આ કંઈક એવી કિંમત છે, દાખલા તરીકે અહીંયા સિક્સ છે, બરાબર? તો આ થર્ટી સિક્સ છે, કારણ કે બંનેની કિંમત અલગ અલગ હોઈ શકે, કેની કિંમત અલગ હોઈ શકે, બરાબર? અંદરનું પદ છે એમાં મોટા ભાગે ડિફરન્સ નહીં આવે, પણ છતાં જો ડિફરન્સ આવ્યો તો આપણે એ જ જોવાનું રહે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપણા મુજબના છે
तो आपणे कोई प्रॉब्लम नथी. क्लियर? जो नेक्स्ट एक्जाम्पल, आमां आपणे बे वस्तु करवानी छे. सरवाळो आपेलो छे, ગુણાકાર આપેલો છે, એના ઉપરથી બહુપદી મેળવવાની છે અને બહુપદી ઉપરથી શૂન્ય મેળવવાના છે. ક્લિયર? બંને રીતામાં પણ કરીશ, પછી જે તમને અનુકૂળ આવતું એ રીત કરી શકો છો. આમાં પહેલી રીતની વાત કરીએ બહુપદી મેળવવા માટે. તમારી પાસે જે છે શૂન્યનો સરવાળો છે અને શૂન્યનો ગુણાકાર છે. આપણી પાસે સૂત્ર છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વર્ગ કે એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ કે એક્સ વર્ગ એમને આલ્ફા પ્લસ બીટા સરવાળો આપેલો છે 21 છેદમાં 8, ગુણાકાર આપેલું છે 5 છેદમાં 16. આમાં લસા લઈએ તો 16 લસા આવશે. આ કે 16 લસા છે અને 16 વડે ગુણશું 16x² અને 2 વડે ગુણવા પડશે એટલે 42x અને આને આપણે ગુણશું નહીં અને આ 16 આવી ગયા 12. બેઝિકલી આપણી પદાવલી આવી 16x² - 42x + 5. આ જ વસ્તુને હું બીજા મેથડથી જો ગણું તો શું થશે? તો કે બીજી રીતની અંદર મારી પાસે આવું આપેલું છે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. આલ્ફા પ્લસ બીટા આપેલા છે 21 છેદમાં 8 બરાબર માઇનસ બી અપોન એ. તો એનો મતલબ થયો બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 21 છેદમાં 8. આ બી અપોન એ આવ્યું. ક્લિયર? એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર છે c² - a. આલ્ફા ઇન્ટુ બીટા આપણને આપેલા છે સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ છે 5 છેદમાં 16. ક્લિયર? હવે અહીંયા જો છેદ સરખા નથી. જો છેદ સરખા કરવા હોય તો અહીંયા 16 છે તો 8 ગુણવાથી 16 આવી શકે. 8 કોઈ સંખ્યા 2 વડે ગુણી નાખીએ તો મને કંઈક આવું મળશે કે બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 42/60, સી અપોન એ ઇઝ ઇક્વલ ટુ 5/60. આ બંને સરખા થઈ ગયા તો આના ઉપરથી કહી શકાય બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 42k, સી ઇઝ ઇક્વલ ટુ 5k અને એ ઇઝ ઇક્વલ ટુ 16k. ક્લિયર? હવે બહુપદીનું સ્વરૂપ જોઈએ આપણે. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણું બહુપદી છે દ્વિઘાત ax² + bx + c. અહીંયા આપણે k નથી લખતા કારણ કે આની અંદર આવી જ ગયા છે. કિંમત મૂકી દઈએ એ એટલે છે મારી પાસે 16k, આ 16k x² બી એટલે છે -42k -42k પ્લસ સી એટલે છે 5k. આ એક્સ કે કોમન નીકળી ગયા તો અંદર આવશે 16x² - 42x + 5. આ આપણું બહુપદી થઈ ગયું. ક્લિયર? જો આ કોઈ પણ એક જ રીત કરવાની છે, મોટાભાગે આપણે આ જ પ્રિફર કરશું પણ શીખડાવવા માટે છે. હવે આપણે શૂન્યની વાત કરી તો કે બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 16x² - 42x + 5. આપણે આના શૂન્ય મેળવવાના છે તો એનો મતલબ કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો 16x² - 42x + 5 ઇઝ ઇક્વલ ટુ 0. 16×50 = 80 એવા ભાગ પાડો 42 આવે, 40×2 = 80. 16x² - 40x - 2x + 5 = 0. કોમન લઈએ, આ બંનેમાંથી કોમન આવશે 8x, તો અંદર વધશે 2x - 5 = 1. 2x - 5 = 0. 2x - 5 = 8x - 1 = 0. 2x - 5 = 0 અથવા 8x - 1 = 0. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 5/2, આ આપણું પહેલું શૂન્ય આવ્યું. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/8, આ આપણું બીજું શૂન્ય આવ્યું. જો ચેક કરો આ બંનેનો સરવાળો કરીએ તો આ લસા આવશે 8. 8 લસા માટે આને 4 વડે ગુણશું તો 4×50 = 20 + 1 21/8 ગુણાકાર, તો 5×1 = 5 અને 8×2 = 16. ક્લિયર? હજી એક વધુ એક્ઝામ્પલ લઈએ અને આની અંદર આપણે એક જ મેથડથી બહુપદી મેળવશું. આપણી પાસે શૂન્યનો સરવાળો છે, શૂન્યનો ગુણાકાર છે, બરાબર?
तो आपणुं जे स्वरूप छे ई पी ऑफ एक्स इज इक्वल टू के एक्स वर्ग माइनस आल्फा प्लस बीटा एक्स प्लस आल्फा इंटू बीटा छे। अपनी पास आल्फा प्लस बीटा एट शूँ आपेलू है, आ आल्फा प्लस बीटा है और आ से आल्फा इंटू बीटा है। क्लियर? तो आ के एक्स वर्ग एमने माइनस आल्फा प्लस बीटा इज इक्वल टू है माइनस थ्री अपॉन टू रूट फाइव प्लस आल्फा इंटू बीटा इज इक्वल टू माइनस वन बाय टू। लसा लेव पड़ से अपने आ के एक्स वर्ग प्लस थ्री अपॉन टू रूट फाइव इंटू एक्स माइनस वन बाय टू। लसा आवशे टू रूट फाइव आ के आ टू रूट फाइव लसा आवशे अने टू रूट फाइव वडे गुणीए एटले टू रूट फाइव एक्स नो स्क्वेर प्लस थ्री एक्स, कारण के आना छेदमां बधुं छे, આના છેદમાં બગડો છે પણ રૂટ ફાઈવ નથી એટલે રૂટ ફાઈવ વડે ગુણીએ એટલે આ આવશે રૂટ ફાઈવ। અને આપણે બહાર લઈ લઈએ અચળપદને તો કે ટુ રૂટ ફાઈવ, ટુ રૂટ ફાઈવ એક્સનો સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ રૂટ ફાઈવ, આ આપણો બહુપદી થઈ ગઈ। હવે આપણે આના શૂન્ય મેળવવા છે તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। જો તમને હું આ લખી નહીં દેખાડું તો ખ્યાલ આવે કે દરેક વખતે આ જાય છે ક્યાં, તો આ કંઈક આવું આવે કે કે ટુ રૂટ ફાઈવ, ટુ રૂટ ફાઈવ એક્સનો સ્ક્વેર માઇનસ થ્રી એક્સ સોરી પ્લસ થ્રી એક્સ માઇનસ રૂટ ફાઈવ ઇક્વલ ટુ ઝીરો, કંઈક આવું થયું। આ કેન્સલ થઈ જશે આ બાજુ આવે એટલે, તો આપણી પાસે આ જ ભાગ હોય તો રૂટ ફાઈવ ઇન્ટુ રૂટ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ, ફાઈવ ઇન્ટુ ટુ એટલે ટેન, ટેનના એવા ડિવાઈડ એટલે એવા ફેક્ટર કરો કે ત્રણ આવે। તો જો ટુ રૂટ ફાઈવ એક્સનો સ્ક્વેર પાંચ દુ દસ પ્લસ ફાઈવ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ રૂટ ફાઈવ બરાબર ઝીરો। પહેલાં બે જે પદ છે એમાંથી રૂટ ફાઈવ કોમન લઈએ, એક્સ કોમન લઈએ, તો આ રૂટ ફાઈવ એક્સ કોમન અહીંયાથી વધશે ટુ એક્સ પ્લસ રૂટ ફાઈવ, કારણ કે પાંચ એટલે થશે રૂટ ફાઈવ ગુણ્યા રૂટ ફાઈવ, એમાંથી એક રૂટ ફાઈવ લઈ લીધો આપણે માઇનસ વન, તો આ આવશે ટુ એક્સ પ્લસ રૂટ ફાઈવ બરાબર ઝીરો। એક કાઉન્સ મને મળશે ટુ એક્સ પ્લસ રૂટ ફાઈવ, બીજા કાઉન્સમાં આવશે રૂટ ફાઈવ એક્સ માઇનસ વન બરાબર ઝીરો। તો આ કંઈક આવું મળ્યું ટુ એક્સ પ્લસ રૂટ ફાઈવ બરાબર ઝીરો અને રૂટ ફાઈવ એક્સ માઇનસ વન બરાબર ઝીરો, તો એક્સ બરાબર માઇનસ રૂટ ફાઈવ બાય ટુ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ ફાઈવ, આ બંને એના શૂન્ય થશે। ક્લિયર? વધુ એક દાખલા તરફ જઈએ આપણે, આપણી પાસે શૂન્યનો સરવાળો માઇનસ ટુ રૂટ થ્રી ગુણાકાર માઇનસ નવ છે। સૌથી પહેલાં પી ઓફ એક્સ માટે કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આ આવશે કે એક્સ વર્ગ એમને માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે છે માઇનસ ટુ રૂટ થ્રી એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા છે માઇનસ નવ, આ આવશે કે એક્સ વર્ગ પ્લસ ટુ રૂટ થ્રી એક્સ માઇનસ નવ, આ આપણી પાસે કિંમત આવી। હવે આપણે આના શૂન્ય તરફ જશું, બરોબર, કે આના શૂન્ય મેળવવાના છે તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે એક્સ વર્ગ પ્લસ ટુ રૂટ થ્રી માઇનસ નાઇન, બરોબર, પી ઓફ એક્સ ઇક્વલ ટુ ઝીરો લઈએ આપણે, અહીંયા આવશે કે એક્સ વર્ગ પ્લસ ટુ રૂટ થ્રી માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કે કેન્સલ, એક્સ વર્ગ પ્લસ ટુ રૂટ થ્રી માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો। નવના એવા ભાગ પાડો બાદબાકી થાય અને ટુ રૂટ થ્રી આવે, હવે જો નવ એટલે લખી શકાય થ્રી ઇન્ટુ થ્રી, આ તગડો છે એની જગ્યાએ લખી શકીએ રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી ગુણ્યા થ્રી, આમ થાય તો એક ભાગ આવશે થ્રી રૂટ થ્રી અને એક ભાગ આવે રૂટ થ્રી, તો જો આવું કંઈક થાય થ્રી રૂટ થ્રી
આ રૂટ થ્રી, થ્રી રૂટ થ્રીમાંથી એક રૂટ થ્રી ગયા કેટલા આવશે? ટુ રૂટ થ્રી. તો આપણા ફેક્ટર કંઈક આવી રીતે આવશે કે એક્સ વર્ગ પ્લસ થ્રી રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ થ્રી એક્સ માઇનસ નાઇન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. પહેલાં જે બે પદ છે એમાંથી આપણે એક્સ કોમન લેશું તો અંદર આવશે એક્સ પ્લસ થ્રી રૂટ થ્રી, વન કોમન લઈએ સોરી રૂટ થ્રી કોમન લઈએ અંદર આવશે એક્સ પ્લસ થ્રી રૂટ થ્રી ઇક્વલ ટુ ઝીરો. જો નવ છે તેમાંથી એક રૂટ થ્રી લઈ લો તો કેટલા રહેશે? થ્રી રૂટ થ્રી. આપણી પાસે જે બે કાઉન્સ આવ્યા એ એવા એક્સ પ્લસ થ્રી રૂટ થ્રી, બીજો કાઉન્સ આવશે એક્સ માઇનસ રૂટ થ્રી બરાબર ઝીરો. આ એક્સ પ્લસ થ્રી રૂટ થ્રી ઇક્વલ ટુ ઝીરો, એક્સ માઇનસ રૂટ થ્રી બરાબર ઝીરો, તો એક્સ બરાબર માઇનસ થ્રી રૂટ થ્રી અને એક્સ બરાબર રૂટ થ્રી. તો આ બે આપણા શૂન્ય આવી ગયા. ક્લિયર? આ એક થોડોક અલગ દાખલો છે. આપણી પાસે કીધું છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ, એના શૂન્ય આપી દીધેલા છે આલ્ફા અને બીટા. તમારે એવી બહુપદી શોધવાની છે કે જેના શૂન્ય હોય વન અપોન આલ્ફા ને વન અપોન બીટા, એટલે જે તમારી પાસે એક્સ વર્ગ માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સના શૂન્યો છે એના વ્યસ્ત શૂન્ય હોય એવી બહુપદી શોધવાની છે. હવે જો પહેલાં તો હું તમને કહું બે પદ્ધતિ છે. એમાં એક પદ્ધતિ છે સિમ્પલ શૂન્ય શોધીને મેળવી શકાય, કે પહેલાં આપણે એક્સ વર્ગ માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સના શૂન્ય મેળવશું. દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર ઝીરો મૂકી દઉં તો આ મને મળશે એક્સ વર્ગ માઇનસ ફાઇવ એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો. છના એવા અવયવ પાડો કે પાંચ આવે, ત્રણ દુ છ, એટલે આ મારા માટે સિમ્પલ છે. એક્સ માઇનસ થ્રી, એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો, તો એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ. ક્લિયર? એટલે આલ્ફા બરાબર ત્રણ આવ્યું અને બીટા બરાબર ટુ આવ્યું. સાદી ભાષામાં કહીએ તો એક શૂન્ય છે એ ત્રણ છે અને બીજું શૂન્ય કયું છે? ટુ. આ કઈ બહુપદી માટે થઈ? પી ઓફ એક્સ માટે. આપણે જે શોધવાનું છે પી ઓફ એક્સ નથી, આપણા શૂન્ય કેવા હોવો જોઈએ? વન અપોન આલ્ફા અને વન અપોન બીટા. ધારો કે એ બહુપદી છે પી ઓફ વાય, ના શૂન્ય વન અપોન આલ્ફા બરાબર. હવે વન અપોન આલ્ફા એટલે આલ્ફાનો વ્યસ્ત કરો એટલે શું થાય? વન બાય થ્રી બરાબર. અને વન અપોન બીટા એટલે કે બીટાનો વ્યસ્ત કરો એટલે વન બાય ટુ. આ બંને આપણા શૂન્ય છે બરાબર. કયા બંને છે? એક છે વન બાય થ્રી છે અને એક છે વન બાય ટુ છે. આ બંને શૂન્ય છે. આના ઉપરથી આપણે બહુપદી શોધવાની છે. જોઈએ કે વન બાય થ્રી શૂન્ય અને વન બાય ટુ શૂન્ય, તો શૂન્યનો સરવાળો કરું કે વન બાય થ્રી પ્લસ વન બાય ટુ, લસા કેટલો આવશે? છ. ટુ પ્લસ થ્રી આ આવશે પાંચના છેદમાં છ. શૂન્યનો ગુણાકાર બરાબર વન બાય થ્રી ઇન્ટુ વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય સિક્સ. ક્લિયર? હવે બહુપદીનું સ્વરૂપ આપણું કયું છે? આપણે પી ઓફ વાય લઈએ તો પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ કે એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, સોરી વાય લેશું આપણે, વાય બહુપદી છે એટલે. હવે જો અહીંયા સરવાળો આ લેવાનો છે, ગુણાકાર આ લેવાનો છે, કારણ કે આ જે આલ્ફા પ્લસ બીટા છે કોના માટે છે? આના માટે છે. આના આલ્ફા પ્લસ બીટા કયા છે? પાંચના છેદમાં છ. તો મૂકી દઈએ તો આ આવશે કે વાય સ્ક્વેર માઇનસ પાંચના છેદમાં છ વાય પ્લસ વન બાય સિક્સ. સિક્સ લસા લો, આ આવશે વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય સોરી સિક્સ વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ વન. આ આપણો આન્સર આવ્યો બરાબર. એક સાદી પદ્ધતિ છે, ખૂબ સરળ બરાબર, એકદમ સરળ છે. કઈ રીતે? તો કે ધારો કે આ વન અપોન આલ્ફા અને વન અપોન બીટા જે પી ઓફ વાયના આપણે શૂન્ય લીધા છે બરાબર. હું એક ડિટેલ લખી નાખું કે ધારો કે પી ઓફ વાય બહુપદીના શૂન્ય વન અપોન આલ્ફા અને વન અપોન બીટા છે
આ બંનેનો કરીએ સરવાળો. વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ, આનો લસા શું આવશે, આલ્ફા ઇન્ટુ બીટા, બીટા આમ જશે, આલ્ફા આમ જશે, બરાબર. તો આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણી પાસે છે માઇનસ બી અપોન એ, આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે સી અપોન એ, એ કેન્સલ થઈ ગયા તો માઇનસ બી અપોન સી. કયા બી અપોન સી? આ તો બી એટલે કેટલા છે, માઇનસ પાંચ, તો એનો મતલબ થયો આ પ્લસ પાંચ, અને સી ઇઝ ઇક્વલ ટુ છે સિક્સ, તો આ સિક્સ. તો આ બે બીજનો સરવાળો વન અપોન આલ્ફા અને વન અપોન બીટા એવું પાંચના છેદમાં છ. હવે ગુણાકારની વાત કરી તો કે વન અપોન આલ્ફા ઇન્ટુ વન અપોન બીટા ઇઝ ઇક્વલ ટુ વન અપોન આલ્ફા ઇન્ટુ બીટા વન અપોન સી અપોન એ, એ ઉપર જવા દઈએ તો આ આવશે એના છેદમાં સી. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ છે, તો એ બરાબર શું છે, વન, સી બરાબર સિક્સ છે, તો આ બંને આવ્યા વન અપોન સિક્સ. હવે બહુપદીનું સ્વરૂપ લઈએ આપણે, તો કે આપણી પાસે જે બહુપદી છે y વાળી લીધી છે, તો p ઓફ y બરાબર k y સ્ક્વેર. હવે બેનો સરવાળો એટલે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા પ્લસ ગુણાકાર વન અપોન આલ્ફા વન અપોન બીટા, આ k y સ્ક્વેર માઇનસ વન અપોન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય સિક્સ વાય પ્લસ વન બાય સિક્સ, સિક્સને એલસીએમ લઈ લો તો કે અપોન સિક્સ, સિક્સ વાય સ્ક્વેર માઇનસ પાંચ વાય પ્લસ વન, તો આ તમારો આન્સર થઈ ગયો. જો બંને સરખા જ છે, આની અંદર આપણે ડાયરેક્ટ મેથડનો ઉપયોગ કર્યો છે, વધારે આ જ સરળ રહે પણ થોડું ઘણું આ બધું ધ્યાન રાખવું પડશે, ક્લિયર. એના પછીનો એક એક્ઝામ્પલ લઈએ, પી ઓફ એક્સ બરાબર છે એક્સ વર્ગ પ્લસ ફાઇવ એક્સ માઇનસ ચૌદ, આના શૂન્ય આલ્ફા ને બીટા છે. આપણે એક એવી બહુપદી શોધવાની છે કે જેના શૂન્ય માઇનસ આલ્ફા ને માઇનસ બીટા હોય, તો હું ડાયરેક્ટ મેથડનો જ ઉપયોગ કરીશ કે શૂન્યનો સરવાળો બરાબર, સૌથી પહેલાં તો શૂન્ય આપણી પાસે છે નવી બહુપદી માટે માઇનસ આલ્ફા પ્લસ માઇનસ બીટા, આ બંનેમાંથી માઇનસ કોમન લો એટલે અંદર આવશે આલ્ફા પ્લસ બીટા માઇનસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આપણી પાસે છે માઇનસ બી અપોન એ, તો આ થઈ જશે બી અપોન એ. બી ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે ફાઇવ, એ ઇઝ ઇક્વલ ટુ છે વન, એટલે ફાઇવ અપોન વન અથવા તો ફાઇવ. ત્યારબાદ વાત કરીએ આપણે શૂન્યનો ગુણાકાર, તો માઇનસ આલ્ફા શૂન્ય છે અને માઇનસ બીટા, તો માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા સી અપોન એ. સી ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે માઇનસ ચૌદ અને એ ઇઝ ઇક્વલ ટુ વન. હવે બહુપદી માટે કે ધારો કે પી ઓફ વાયના બે શૂન્ય માઇનસ આલ્ફા અને માઇનસ બીટા છે, તો બહુપદીનું સ્વરૂપ કેવું થાય કે પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ કે વાય સ્ક્વેર માઇનસ માઇનસ આલ્ફા માઇનસ બીટા પ્લસ માઇનસ માઇનસ ઇન્ટુ એક્સ પ્લસ માઇનસ આલ્ફા અને માઇનસ બીટા, આ કે વાય સ્ક્વેર માઇનસ. હવે એકચ્યુઅલી આ માઇનસ આલ્ફા માઇનસ બીટા જ છે આપણી પાસે, જો આ શું છે ફાઈવ અપોન વન એટલે આપણે પાંચ લખશું, પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા છે માઇનસ આલ્ફા, કેટલા છે માઇનસ ચૌદ, તો આ તમારું સ્વરૂપ આવ્યું કે વાય સ્ક્વેર માઇનસ ફાઇવ વાય માઇનસ ચૌદ બરાબર ઝીરો. આ આન્સર થઈ ગયો, ક્લિયર.